हरिओम मित्रों, आज आपणे पर्यावरण में पार्ट 6 खाता विना न चाले, पार्ट 6 नवो पार्ट आपणे पार्ट 5 पूरो थई गयो, हवे नवो पार्ट आया पार्ट 6 एना विशे आज आपणे पार्ट नी समझी ली जोईए, पार्ट समझी आपणे तो पाना नंबर 38 ऊपर आप्यो छे पार्ट 6 खाता विना न चाले। आपणे आखो दिवस खाता विना रही शके? आपणे उपवास कर्यो होय तो पण आपणे शुं करीए छीए, थोडुं फराळ करीए छीए ने, के फराळनुं आपणे खाईए, केरा फ्रूट खाईए, वेफर खाईए, काजरी खाईए, कंई भी खाईए छीए आपणे, पण आखो दिवस કશું ભી આપણે ના ખાઈએ તો એવું ચાલે? તો ખાધા વિના તો રહી ના શકાય, શું થાય? ખાધા ખાઈએ ની તો આપણે માંડા પડીએ, આપણે ચક્કર આવે, પછી બીમાર પડી જઈએ, એટલે હપ્પું કોઈ આખો દિવસ એમ કે કે તમે આજે આખો દિવસ જરા પણ ના ખાતા, આમનો દાણો પણ મમ્મા ના મૂકતા, તો એવું આપણે કરી શકીએ? તો કે ના, ખાવા તો આપણને જોઈએ, તો જો આ પાના નંબર છે 38 ઉપર કે ગઈકાલે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા, બધા વાતો કરે છે, બધા છોકરાઓ, બધા મિત્રો બધા છોકરાઓ અને છોકરીઓ બધા બેઠા છે અને બેઠા વાતો કરે છે, તો બાજુમાં બીજી છોકરી છે, શું કહે છે કે મેં દાળ ભાત બનાવ્યા હતા, એને શું કીધું કે મેં દાળ ભાત બનાવ્યા હતા, પછી એની બાજુમાં આ છોકરી બેઠી છે, એ શું કહે છે કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું, પેલા છોકરાએ શું કીધું મેં ગઈકાલે રાત્રે બાજરીનો રોટલો ને ગોળ ખાતા, તો બીજી છોકરી કે મેં દાળ ભાત બનાવ્યા હતા, તો ત્રીજી છોકરી કે ગઈકાલે મારે ત્યાં જમવાનું જ બન્યું નહોતું, એમ કે પછી આ છોકરો કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વાર ગયો હતો, અમે રોટલી અને દાળ જમ્યા, એટલે કે હું લંગર માટે ક્યાં ગયો હતો, તો કે ગુરુદ્વાર ગયો હતો, જેમ આપણે મંદિર ગઈએ, ચર્ચ ગઈએ, મસ્જિદ ગઈએ, એમ શીખ લોકો ક્યાં જાય? તો કે ગુરુદ્વારમાં જાય, તો કે હું દાદી સાથે લંગર ગયો હતો ગુરુદ્વાર, તો ત્યાં કે ગુરુદ્વારમાં અમે રોટલી અને દાળ ખાધા હતા, પછી નીચે એક છોકરી આ બેઠી છે, એ કહે છે કે માએ ખીર અને પૂરી બનાવી હતી, એ મને જરાય પસંદ નથી, આથી મેં પૂટલા ખાધા, કે માએ એટલે કે મારી મમ્મીએ તો ખીર અને પૂરી બનાવ્યા હતા, પણ મને તે જરાય પસંદ નથી, પસંદ નથી એટલે કે મને તો ખીર પૂરી નથી ભાવતા, એટલે કે મેં જરાય ના મેં ના ખાધા, મેં તો એમ બદલી પૂટલા ખાધા એમ કહ્યું, તો પછી અહીંયા નીચે છોકરી એક છે, તો એ એમ કહે છે કે મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એટલે કે મારી મમ્મીએ ઇડલી બનાવી હતી, ઇડલી સંભા, તો કે એ તો મેં બહુ જ ખાધી હતી, એને ઇડલી સંભા બહુ ભાવતા હતા, ઇડલી બહુ જ ભાવતી હતી, એટલે કે મેં તે ખૂબ જ ખાધી, તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી એમ કે, તો અને છેલ્લે આ નીચે છોકરો બેઠો છે, એ શું કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવે છે, અમે એને ખૂબ મજા માણી, એટલે કે મારી મમ્મી કામ, એની મમ્મી જ્યાં કામ કરે છે ને, કામ પરથી દાબેલી આપી હતી એને, ત્યાંથી દાબેલી લાવી હતી, એટલે કે અમે તો એ ખાધી અને ખૂબ મજા માણી એમ. પછી બાજુના પાને છે આપણે પાના નંબર 16 ઉપર, આ ગોળ ચિત્ર શેનું આપ્યું છે? તો કે થાળીનું, આપણે જમવા બેસીએ તો થાળી કેવી હોય? થાળી તો ગોળ જ હોય ને, તો આ શું છે? આ થાળીનું ચિત્ર છે, આ થાળી આપી છે, તમે ઘરે થાળીમાં જમો છો ને, તમે આપણે ઘરે છે મજા નહીં છે, તો કે થાળીમાં જમી છે, તો કે ગઈકાલે તમે રાત્રે શું જમ્યા હતા, કે ગઈકાલે રાત્રે શું જમ્યા હતા, તો કે છે ગઈકાલે રાત્રે તમારે અહીંયા થાળીમાં લખવાનું છે ભાખરી, પછી શાક, ખીચડી અને દૂધ, આ થાળી છે, તમે નામ લખી નાખજો કે ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા, તો કે ભાખરી, શાક, ખીચડી અને દૂધ ખાધું હતું. પછી નીચે છે કે વિચારો અને કહો, શું કહે છે કે તમને કેવી રીતે ખબર પડી કે ભૂખ લાગે?
હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા છે બધા ખાના પાડ્યા પર એટલે આપણા પ્લેટમાં નામ લખવાના છે. તો કે જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ ના હોય તો શું કરો? કે તમને બહુ ભૂખ લાગી હોય અને ખાવા માટે કશું ના હોય તો કે તમે શું કરો એમ કે પછી પાના નંબર 40 પાછળના પાને આવ્યા. પાના નંબર 40 કે છે વિપુલનો કુટુંબ. શું કે છે વિપુલનો કુટુંબ? તો કે વિપુલના ઘરમાં ચાર સભ્યો છે. કુટુંબ એટલે ઘર. તો કે વિપુલના ઘરમાં કેટલા સભ્યો છે? તો કે વિપુલના ઘરમાં ચાર સભ્યો છે. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? તો કે એવું કેમ થતું હશે? શું કહે છે કે વિપુલના ઘરમાં ચાર સભ્યો છે? તો કે વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. અને તમે એવું વિચારો છો કે વિપુલ જેવું જમે છે એવું બધા જમે છે એમ કે તો કે એવું કેમ થતું હશે? તો કે ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. એટલે કે વિપુલના ઘરમાં બધા જ એના જેવું જ જમે છે કે બધા અલગ અલગ જમે છે? તો કે ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. કે તો સારાઈથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડા લઈને આવ્યો હતો. તો કે સાંજે નિશારેથી છૂટ્યો તો વિપુલે શું કર્યું? નિશારેથી જતા એના ઘરેથી ઘરે જતો હતો તો શું લખાઈ ગયો? લઈ ગયો તો કે મકાઈના ડોડા. અત્યારે તો બધા ખાતા હશે ને ચોમાસા મકાઈ ડોડા મળે છે. તો કે મકાઈ ડોડા લઈને આવ્યો. તો તે ઘરે આવ્યો. તેની મમ્મી તેની માતાને પૂછ્યું મમ્મી ક્યાં છે? મારે તેને જોવી છે. એ ઘર આવ્યો પછી તેને તેની મમ્મીને પૂછ્યું મમ્મી મમ્મી ક્યાં છે? મમ્મી એટલે એની નાની બહેન છે. તો કે મારે એને જોવી છે. તો તેની માતાએ કહ્યું મુન્ની ઉપરના રૂમમાં છે. તેની મમ્મીએ શું કીધું કે મુન્ની ઉપરના રૂમમાં છે એમ કે. તો વિપુલે તેની દાદીનો હાથ પકડીને કહ્યું કે તમે પણ મારી સાથે ઉપર આવો. તો તેની માતાએ વિપુલને રોક્યો કે બાને ભોજન કરી દેવા દે, મેં એમના માટે દામા રોટલી પલાવી છે. વિપુલે એની બહેનને જોવી છે, એની બહેન ઉપર હતી. તો એના દાદીને કે દાદી ચલો ને તમે પણ મારી સાથે ઉપર કે. તો એ દાદીનો હાથ પકડીને ઉપર લઈ જતો હતો. તો તેની માતાએ તેની મમ્મીએ વિપુલને રોક્યો. રોક્યો એટલે કે ના પાડી કે હમણાં તું દાદીને ઉપર ના લઈ જાય એમ કે. દાદીને એટલે કે બાને તું જમી લેવા દે એમ કે. મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે કે દાળમાં રોટલી પલાળી દે. રોટલી આખી એટલે રોટલીના કપડાં કરી દેવાના અને દાળના વાટકીમાં બોલી દેવાની કપડાં કરીને. એટલે શું થાય? પહોંચી થઈ જાય કે બા કેમ હતા કે બા ઘરડા હતા. ઘરડા હતા એટલે બાના દાંત બધા પડી ગયા હતા એટલે બાને દાંત તો હતા એટલે કઠણ વસ્તુ ના ચાવી શકે. તો વિપુલની દાદીએ વિપુલની માતાને પૂછ્યું કે શું તે દાળમાં ખાંડ નાખી છે? વિપુલની દાદીએ એના મમ્મીને પૂછ્યું કે તું શું તે દાળમાં ખાંડ નાખી છે એમ કે ગરી બનાવી છે? તો વિપુલની માતાએ કહ્યું મેં દાળ ચાખી છે તે સારી જ બની છે. એટલે વિપુલના મમ્મી એના દાદીને શું કહે છે કે દાળ મેં ચાખી એટલે કે સારી બની છે એમ કે સરસ બની છે. તો વિપુલે તેના દાદીની થાળી લઈ લીધી અને તે દોડીને ઉપર ગયો. તેણે દાદીને ઉપર આવવા માટે ગયો. તો વિપુલે શું કર્યું? દાદીની થાળી લઈ લીધી. દાદી જમવા બેસતા હતા ને તો દાદીની થાળી લઈ લીધી અને દોડીને થાળી લઈને દોડીને ઉપર ચડી ગયો. અને દાદીને પણ એને ઉપર આવવા માટે ગયો કે હું તમારી થાળી લઈને ઉપર જઉં છું તો તમે કે ઉપર આવો એમ કે. તો દાદીએ કહ્યું હું તારી ઉંમરની હતી ત્યારે થોડી ગજવારમાં પર્વત ચડી જતી હતી. દાદીએ વિપુલને શું કહ્યું કે હું તારા જેવડી હતી કે દાદી તો હવે ઉંમર લાયક થઈ ગયા એટલે એમનાથી બહુ ચલાય નહીં બહુ ચડાય નહીં. તો કહે છે એ દાદીને દાદી શું કહે છે વિપુલને તું તારા જેવી કે વિપુલ પણ નાનો જ છે એટલે કે હું પણ તારા જેવી નાની હતી ને ત્યારે હું જલ્દી જલ્દી ચાલતી હતી અને થોડીક જ વારમાં પર્વત ગયા હતા કે પર્વત ઉપર હું પર્વતના દાદરા પર્વત હું ચડી જતી હતી એમ કે. વિપુલ મકાઈ ડોડા ખાતો હતો. તેણે તેના મમ્મીને મકાઈ આપી. વિપુલે ધવા ધોઈ લીધા પછી નાની મમ્મીને ઉચકી લીધી. વિપુલ સ્કૂલેથી જતા મકાઈ ડોડા લઈને ગયો હતો ને તો કે એ તો મકાઈનો ડોડો ખાતો હતો. તેણે તેના મમ્મીને મકાઈ આપી અને હાથ ધોઈ લીધા અને મમ્મીને ઉચકી લીધી નાની મમ્મીને કે એની બેન તો એકદમ નાની હતી. હજી તેને ચાલતા પણ નથી આવતું બેસતા પણ નથી આવતું એટલે એને હાથ ધોઈને મમ્મીને ઉચકી લીધી. અચાનક મમ્મી રડવા લાગી. મમ્મી મમ્મી
મમ્મીએ કહ્યું તેને તે ભૂખી થઈ છે. મા મમ્મીને ખવડાવવા નીચે બેઠી તો વિપુલે મમ્મીને તેડીને તો મમ્મી તો અચાનક એકદમ રડવા લાગી ગઈ. તો એની મમ્મીએ કહ્યું તે ભૂખી થઈ છે એને ભૂખ લાગી છે. તેની મમ્મી મમ્મીને ખવડાવવા નીચે બેઠી એમ. પછી નીચે કે વિચારો અને લખો. શું કહે છે? વિચારો અને લખો. તેમાં શું લખ્યું છે કે દાદી જલ્દી દાદર કેમ ચડી શકતા નથી? દાદી તમારા ચોકીમાં છે ને કે વિચારો અને લખો. તો શું કહે છે? દાદી જલ્દી કેમ દાદર ચડી શકતા નથી? દાદી જલ્દી તમે પણ હો તો તમારે ઉપર ઘરમાં ઉપર રૂમ હોય તો મમ્મી કે જા ઉપર આમ કે લઈ લે ઉપર આપણે તો તમે
દાદી તો એકદમ ધીમે ધીમે ચડી શકે ને અસર હોય તો ઉમર થઈ ગયો. દાદીને કેવી ડાળ પસંદ છે? તો કે દાદીને ખાંડ કે એટલે કે ગળપણ નાખેલી ડાળ પસંદ છે. પછી ત્રીજો સર, તમને કેવી ડાળ ભાવે છે? કે તમને કેવી ડાળ ભાવે છે? કે મને ગળપણ નાખેલી ડાળ વધુ પસંદ છે. પછી આપણે જોઈએ બાજુના પાના પર આપ્યા છે સવાલ. હવે પાના નંબર બાજુમાં છે, પાના નંબર 41 ઉપર, પાના નંબર 41 ઉપર તમને આપણે આ ત્રણ પ્રશ્નના જવાબ લખ્યા તો અહીંયા નીચે બબ્બે લીટી આપી છે ને એની અંદર તમારે જવાબ લખવાનો છે. અત્યારે નોટમાં નથી લખવાનું, ખાલી પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. હવે વાર્તામાંના બાજુમાં છે કે વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે? તો કે કેમ? પછી એના પછીનો સવાલ છે કે શું ઘણા લોકો મકાઈ ડોડા ખાઈ શકે? તો કે કેમ? અને એના પછીનો સવાલ છે, ચાર મહિનાની મોટી તેના માતાના દૂધ ઉપર રહે છે, એ તેને એકમાત્ર ખોરાક કેમ હશે? તો આપણે પહેલા ત્રીજો ચોથો સવાલ લઈએ કે વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે? મકાઈ ડોડા ખાઈ શકે છે તો કે કેમ? કેમ? તો આપણે એનો જવાબ લખીએ કે વિપુલ પછી તેના મમ્મી અને તેના મામી અને તેના મામી મકાઈ ડોડા ખાઈ શકે છે. મકાઈ ડોડા ખાઈ શકે છે તે ત્રણેય ઘડા નથી માટે. તે ત્રણેય ઘરડા નથી માટે. જોશું છે સવાલમાં કે વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે? કેમ? તો વિપુલના ઘરમાં કેટલા સભ્યો છે? તો કે વિપુલ, તેના મમ્મી અને તેના મામી મકાઈ ડોડા ખાઈ શકે છે. કે તે ત્રણેય ઘરડા નથી માટે. અને કોણે મકાઈ ડોડા ના ખાઈ શકે? તો કે તેની નાની બેન મુન્ની અને તેના દાદી. તો કે મુન્ની તો હજી નાની જ છે, એને તો બેસતાય નથી આવડતું કે ચાલતાય નથી આવડતું, બોલતાય નથી આવડતું, તો હજી એકદમ નાની છે, પથારીમાં ઘોડિયામાં સુઈ રહે છે, એટલે એને તો દાંત તે હોય નહીં, એટલે એ પણ ના ખાય. અને દાદી ઘરડા છે તો તેમના બધા દાંત પડી ગયા છે, એટલે કોઈ વસ્તુ ના ખાઈ શકે, એટલે તે પણ મકાઈ ડોડો ના ખાઈ શકે. પછી બીજું શું ઘણા લોકો મકાઈ ડોડા શું ઘણા લોકો મકાઈ ડોડા ખાઈ શકે? ખાઈ શકે તો કેમ? સવાલમાં શું કહે છે કે શું ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે? તો કે કેમ? તો કે ના, કારણ કે જવાબ આપણે લખે કે ના, કારણ કે તેમના મોટા પગના દાંત પડી ગયા હોય છે. દાંત
પડી ગયા હોય છે અને થોડા દાંત નહોતા હોવાથી અને થોડા દાંત હતા હોવાથી દુખે દુખતા હોય છે દુખતા હોય છે શું કહે છે કે શું કહે છે